નવરાત્રી બાદ યોજાનારી બીકોમ સેમિસ્ટર 3 અને 5ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવે તે માંગ સાથે NSOA દ્વારા કુલપતિને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે. કોંગ્રેસની વિદ્યાર્થી પંખ નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા એટલે કે NSOA દ્વારા નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને અપાયેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે યુનિવર્સિટી દ્વારા બીકોમ સેમિસ્ટર 3 અને 5ની પરીક્ષા નવરાત્રી પૂરી થયા બાદ 7 ઓક્ટોબરથી યોજાનારી છે. તો કે હજુ 2 દિવસ પહેલા વિદ્યાર્થીઓની ઇન્ટરનલ પરીક્ષાઓ પૂર્ણ થઈ છે અને ટૂંક સમયમાં જ યુનિવર્સિટીની પરીક્ષાઓ લેવું કેટલા અંશે યોગ્ય છે. દર વખતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા દિવાળી પછી પરીક્ષાઓનું આયોજન થવા આવ્યું છે ત્યારે આ વખતે કેમ નવરાત્રીના સમય પર તેવા સાથે NSOA દ્વારા આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે અમારી સ્પષ્ટ માંગણી છે કે બીકોમ સેમિસ્ટર 3ની પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવે અને દિવાળી તહેવાર બાદ પરીક્ષા લેવા આયોજન કરાય. મિત્યા શડિયા, ઉપપ્રમુખ ગુજરાત પ્રદેશ NSOA. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે નવરાત્રી પૂર્ણ થયા બાદ આગામી 7 તારીખથી બીકોમના SEM 3 અને SEM 5ની પરીક્ષાઓ યોજાનારી છે. હાલમાં નવરાત્રી જેવો તહેવાર શરૂ છે, વિદ્યાર્થીઓ અસમંજસની સ્થિતિમાં મુકાયા છે કે આવી પરિસ્થિતિઓમાં વાંચવું કેમ, અને હમણાં જ 2 દિવસ પહેલાં ઇન્ટરનલ એક્ઝામો પૂર્ણ થઈ તો એટલા શોર્ટ ટાઈમમાં વિદ્યાર્થીઓ મહેનત કઈ રીતના કરે. દર વર્ષે VNSGU દ્વારા વિદ્યાર્થીઓની જે પરીક્ષાઓ છે દિવાળી બાદ યોજતા હોય છે, પણ આ વખતે વહેલી કરવામાં આવી છે. NSOA આજરોજ કુલપતિ સાહેબને રજૂઆત કરી છે કે આ એક્ઝામ પોસ્ટપોન કરવામાં આવે અને દિવાળી બાદ રાખવામાં આવે. જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો 1 તારીખે યુનિવર્સિટીનો ઘેરાવ કરીશું અને જરૂર પડશે તો કુલપતિનો પણ ઘેરાવ કરવામાં આવશે. પૂછડિયા, NSOA મહામંત્રી સુરત શહેર આગામી 7 તારીખથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંદર બીકોમના વિદ્યાર્થીઓ SEM 3 અને SEM 5ના ફાઇનલ એક્ઝામ યોજાનાર છે ત્યારે વિદ્યાર્થીઓ અસમંજસની સ્થિતિમાં મુકાયા છે કે હાલમાં જ તે ઇન્ટરનલ એક્ઝામો દરેક કોલેજોમાં લેવાની છે ત્યારે આગામી 7 તારીખ એટલે એટલા શોર્ટ ટર્મમાં ફાઇનલ એક્ઝામની તૈયારો કેવી રીતે કરવી, અને નવરાત્રિના તહેવારમાં જ્યારે વિદ્યાર્થીઓ વાંચવા બેસે છે ત્યારે પણ એમને સાઉન્ડ અને વિવિધ ઘોંઘાટોથી પરેશાન થવું પડે છે, ત્યારે આજરોજ VNSGUની અંદર NSOA દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે આ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવે અને દર વખતની જેમ જે નવેમ્બર મહિનામાં એક્ઝામો યોજાય છે એ જ સમયે એક્ઝામો રેગ્યુલર યોજાય આ અંગેની માંગણી કરી છે. અને આવનાર દિવસોમાં VNSGU તાત્કાલિક ધોરણે સંચાલન દ્વારા નિર્ણય લેવામાં આવે, અને જો નિર્ણય ન લેવાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને સમગ્ર દક્ષિણ ગુજરાતની તમામ યુનિવર્સિટીના કોલેજોના વિદ્યાર્થીઓ યુનિવર્સિટી પર જંગી આંદોલન કરશે. વિનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં NSOA ના કાર્યકરો જોડવા પામ્યા છે. અઝર કુરશી સાથે હર્ષદ સેઠા.